વેલકમ સ્ટુડન્ટ્સ, આપણે ધોરણ 5 માં બીજા સત્રમાં આપણે શરૂઆત ગ્રામરથી કરીશું. એમાં પહેલો ટોપિક છે ધીસ અને ધોઝ. તો આપણે પ્રથમ સત્રમાં પણ આ શીખી ગયા છીએ, તો આ રિવિઝન માટે આપણે આપેલો છે બીજા સત્રમાં. તો આ બંને શું છે? ધીસ એટલે કે બહુવચનના રૂપ છે, તો ધીસ છે ઈ ધીસ નું બહુવચનનું રૂપ છે, અને ધેટ ધોઝ છે ઈ ધેટ નું બહુવચનનું રૂપ છે. એટલે કે ધીસ અને ધેટ આ બંને એકવચન છે, અને ધીસ અને ધોઝ એમાં બહુવચન છે. તો આનું ઉચ્ચારણ થાય ધી સ, આમાં સ આવે અને આમાં આવે ઝ, ધીસ. આમાં ધોટ ધેટ અને ધોઝ બરોબર. એના અમુક નિયમો આપેલા છે, જો નીચે પેજ નંબર 80 પર. કેટલાક શબ્દોનું બહુવચન એસ પ્રત્યય મૂકવાથી થાય છે. એટલે કે જેમ કે આમ હોય કાઇટ, કાઇટ એટલે પતંગ, તો એનું બહુવચન થઈ જાય કાઇટ્સ. પછી પેન હોય એટલે બોલ પેન, તો એના પાછળ એસ મૂકવાથી બહુવચન થઈ જાય બરોબર. તો આનાથી વાક્ય બને ત્યારે એકવચન મૂકવાનું, ધીસથી બને ત્યારે ઈએસ વાળું એસ વાળું મૂકવાનું બહુવચનનું વાક્ય. પછી એમાં બીજો નિયમ છે શબ્દોને અંતે, તો આવા શબ્દો હોય કાય તો છેલ્લે ઈ આવ્યું, આમાં એન આવ્યું, તો એમાં અંતે એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ અથવા તો ઓ આપેલું હોય તો એસ નહીં લખવાનું, તો લખવાનું ઈએસ. શું લખવાનું? ઈએસ. જેમ કે બસ, પાછળ એસ આવ્યું તો આમાં ડબલ એસ નહીં લખવાનું, તો બસ સ થઈ જાય. પણ આમાં શું લખવાનું? ઈએસ, બસીસ. બોલવાનું પણ બસીસ બોલવાનું, એમ નહીં બસ નું બસસ નહીં બોલવાનું, બસીસ બરોબર. પછી ત્રીજો, જે શબ્દોને અંતે એફ અથવા તો એફ ઈ આવતો હોય, એટલે કે નાઇફ, શું આવતું હોય? એફ અથવા તો એફ ઈ આવતો હોય, તો એફ અને એફ ઈ ની જગ્યાએ શું કરવાનું? વીઈએસ. તો નાઇફ છે તો કે એન આઈ, હવે એફ ઈ કાઢીને વીઈએસ, નાઇફ્સ. પછી લીફ એટલે કે પાંદડું, તો પાછળ આવ્યો એફ, તો એલ ઈ એ એફ કાઢીને વીઈએસ, લીવ્સ. આમાં પાછળ એસ લખીને એમ નહીં કરવાનું કે લિપ્સ, આમ બોલવાનું લિવ્સ અને એફ કાઢીને વીઈએસ. પછી ચોથો નિયમ, જે શબ્દોને અંતે વાય હોય અને વાયની પહેલા વ્યંજન હોય, એટલે કે છેલ્લે આમાં આવવું જોઈએ વ્યંજન પ્લસ વાય. જેમ કે બેબી, બેબી એટલે બાળક, તો છેલ્લે વાય આવ્યો એની પહેલા બી વ્યંજન છે, તો વાય નું આઈ કરીને ઈએસ, એટલે કે બી એ બી અને આઈ ઈ એસ, બી એ બી આઈ ઈ એસ, બેબીસ. પણ આ જે વ્યંજન છે એ સ્વર હોય અને એના પછી વાય હોય તો શું કરવાનું? તો કાંઈ નહીં, ખાલી એસ લખવાનું. તો એનું ઉદાહરણ છે બોય, બોય એટલે બાળક, તો એમાં છેલ્લે વાય આવી હોય એની પહેલાં ઓ છે, તો બોઈસ. એમાં આઈ ઈ એસ એવું કાંઈ નહીં કરવાનું. પછી છઠ્ઠો નિયમ છે કે અમુકના રૂપ અનિયમિત હોય, જેમ કે મેન, એમ એ એન, તો આમાં મેન્સ નું આવે, આમાં કઈ અનિયમ, આમાં નિયમ નો લાગુ પડે, એટલે એને કહેવાય અનિયમિત. તો આનું એમ ઈ એન થઈ જાય, આ એ છે ત્યાં ઈ આવી જાય. પછી વુમેન, તો એનું થઈ જાય વિમેન, એમ ઈ એન, અહીંયા પણ એની જગ્યાએ ઈ થઈ જાય. પછી ફૂટ, ફૂટ એટલે એક જ પગ, અને ફીટ એફ ડબલ ઈ ટી એટલે કે એકથી વધારે પગ, તો ફૂટ નું થઈ જાય ફીટ બરોબર, એવી રીતે. અને અમુકના એકવચનના રૂપ અને બહુવચનના રૂપ બે સેમ હોય, સાતમો નિયમ છે, એમાં આવશે ફીસ. તો આમાં ભલે પાછળ એસ એચ છે એટલે એવું નહીં કે ઈએસ લખવાનું, આમાં કાંઈ નહીં લખવાનું, આમાં ફીસ નું ફીસ જ રહે, એકવચનમાં આવે બહુવચનમાં આવે. પછી એવી રીતે સીપ, સીપ એટલે ઘેટું, તો એનું પણ સીપ્સ નો આવે, એમાં પણ સીપ નું સીપ જ રહેશે. તો એમાં જુઓ આપણને ઉદાહરણ આપ્યા છે, જો એમાં ધેટ ઇઝ એન એન્જિન, પછી એક જ છે, પછી સામે બે એન્જિન આપ્યા છે, તો ધેટ નું થઈ ગયું ધોઝ, અને ઇઝ નું આર, અને આર્ટિકલ બહુવચન માં હોય ત્યાં નીકળી જાય, અને એન્જિન નું એન્જિન્સ થઈ ગયું. પેલું છે ધેટ ઇઝ અ બલૂન મેન, તો સામે એક થી વધારે ફૂગા છે, ઈ નહીં જોવાનું કે પાંચ છે બરોબર, ઈ જોવાનું કે એક છે કે વધારે છે બરોબર. તો જો એમાં ધેટ, ધેટ થી આપ્યું તો ધેટ નું બહુવચન રૂપ થાય ધોઝ, ધોઝ. ઇઝ નું આર આર્ટિકલ નીકળી જાય, બલૂન નું થઈ જાય બલૂન્સ.
એવી રીતે બીજું ધીસ ઇઝ અ ડીશ તો ધીસ નું થાય ધીસ અ ઇઝ નું આર અને ડીશ નું ડીસીસ પણ એમાં પાછળ એસ એચ છે એટલે આપણે ઈએસ લખવાનું પછી ત્રીજું હવે એમાં આપણને બહુવચન સામે આપ્યું એનું એકવચન કરવાનું તો જો એમાં ધોઝ આપ્યું તો ધોઝ નું એકવચન નું રૂપ શું થાય ધેટ ધેટ એની સાથે ઇઝ પછી ગ્લાસ એટલે એ ગ્લાસ બરોબર આ રીતે તમારે બાકીના બધા વાક્યો કરવાના રહેશે જે તમારે આપેલા છે 16 અથવા તો પાછળ આપેલા છે અને 16 વાક્ય કરવાના છે અને એની પાછળના જે 10 પ્રશ્નાર્થ વાક્યો છે એ પણ તમારે પ્રથમ સત્રમાં આવેલા છે બધા તમારે કરવાના રહેશે તો આજના માટે આપણે આટલું રાખીએ અસ્તુ